સાથીઓ પણ સરસ મજાનો ઓર થયેલો છે અને અમે ટ્રેકિંગ માટે આવેલા છે. મારી સાથે શિક્ષક મિત્રો પણ છે, જો લક્ષ્મીકાંત સાહેબ, આગળ વધો સાહેબ, કીર્તન સાહેબ, આનંદ જો સાહેબ, અને જેમના થકી અમે આ ટ્રેકિંગ કરીએ છીએ એવા અમારા ઇન્સ્પિરેશન અનિલેશ સાહેબ. ટ્રેકિંગની સાથે સાથે અમે ઘણા બધા દરિયાઈ શિલ્પો, દરિયાઈ વસ્તુઓનું પણ તમને વર્ણન કરશું. તો સાહેબ શું તમારા હાથમાં સેલ છે? આજે અહીંયા જે શિલા છે આજે શિલા.
છે, બહાર જવું હોય તો તમે પણ જો આવો તો પૂરેપૂરા માર્ગદર્શન સાથે આવજો, પૂરી માહિતી લઈને. જ્યારે સાંજના સમયે ફૂલ દરિયો ઓર હોય ત્યારે જ તમે આવો તો આ બધું જોવા મળશે, તમને ફરવા મળશે. જુઓ કીર્તન સર ક્રોસ કરી રહ્યા છે, ચાલો. કારણ કે નક્કી ન કહેવાય દરિયો ભર થવા લાગે તો પછી અમે અમારા નિશ્ચિત સ્થાન ઉપર પણ ન પહોંચી શકીએ, એટલે આ બધી વસ્તુમાં દરિયો ક્યારે ઓર થયો છે, ક્યારે ભર થશે તેનું ખૂબ ધ્યાન રાખવું પડે. અને અમારા કીર્તન સર ખૂબ જ ધ્યાનપૂર્વક શાંતિથી ફરી રહ્યા છે અને દરિયાઈ શેલને જોઈ અને ફેંકી રહ્યા છે. હું થોડો અલગ રસ્તો પકડું છું, જોઈએ ત્યાંથી ચડવાનું હશે. હું જો આવી રહ્યો છું, હવે અમારે અહીંયાથી ક્રોસ કરવાનું છે. નિલેશ સર આપણે અહીંયા સુધી તો નથી આવેલા, લાસ્ટ યર ફર્સ્ટ ટાઈમ આવેલા છે, એટલે વધારે જગ્યાનો આજે અમે એક્સપ્લોર કરી રહ્યા છીએ. કારણ કે આજે પૂનમનો દિવસ છે અને
પૂનમના દિવસે ફૂલ દરિયો ઓળ થાય છે. હવે જોવું પડશે કે આ જગ્યાએથી ચડવાનું છે કે નહીં, બાકી તો અમારે અહીંયાથી રિટર્ન ફરવું પડશે. ભાટ છે, પાણી ભરાયેલું છે અને હવે અમારે જેમ બને એમ વહેલું જવું પડશે. એટલે અમે પાછા રિટર્ન થયે છે. તમે આ સીન જોઈ લ્યો, ખરેખર બ્યુટીફુલ છે. જો અમે સેફ જગ્યા પર પહોંચી ગયા છે, જ્યાંથી અમારે ચડવાનું છે એ આ જગ્યા છે જ્યાં તમે જોઈ રહ્યા છો. અહીંથી અમે ચડીશું અને ઉપર ભાટ ઉપર ચડી જઈશું. મોજા થોડા વધારે ફૂટતા હતા અને ભરતી થવાની ચાલુ થઈ ગઈ, એટલે અમે ઝડપથી ત્યાંથી ચાલીને આવી ગયા. અમારા પસીનો નીકળી ગયો અહીં સુધી પહોંચવામાં. અને સર છે, હવે અમે સેફ જગ્યા ઉપર છે એટલે થોડું ફોટો સેશન ચાલુ છે. આ જે સાહેબ છે જે ફોટોગ્રાફી કરી રહ્યા છે એ લગભગ આખા દીવના અજાણ્યા ફોટોગ્રાફર છે, જેને કોઈ જાણતું નથી. પણ ફોટોગ્રાફી ખૂબ જ સારી કરે છે. અને કીર્તન સર હાથ પસીનાવાળા થઈ ગયા છે એટલે હાથ ધોઈ નાખ્યા. હવે કીર્તન સર કેવું લાગ્યું તમને? ધ્યાન રાખજો, ધક્કો આપજો. કીર્તન સર ની આ સેકન્ડ ટ્રેકિંગ હતી અને અમારા ટ્રેકિંગ ગુરુ દિલીપ સાહેબ ના સાનિધ્યમાં લે લે આ બીજી સફર અમારી ટ્રેકિંગ પૂરી થઈ છે. મને લાગતું હતું કે મારા જેવા બોડી વાળા પણ આ ટ્રેકિંગ કરી શકે, પરંતુ આ ટેકનિકલ માણસો ફોટોગ્રાફર સદા કુશળ ડાયટિશિયન સાથે હોવાથી અને કેવી રીતે ચડવું, કેવી રીતે ઉતરવું, કેવી રીતે મદદ કરવી, તમામ માહિતી પૂરી પાડવામાં આવેલી છે. સાહેબ વારંવાર ટ્રેનિંગ બોલે છે કારણ કે શિક્ષકોની વારંવાર અવારનવાર ટ્રેનિંગ થતી હોય છે અને એના લીધે સાહેબની જીભ છે લપસી ગઈ. હવે જુઓ, અહીંયા ચડવા માટે અહીંયાથી અમે ચડીને ઉપર જશું તો અમારે લક્ષ્મીકાંત સાહેબ છે એ ચડી રહ્યા છે. કેવી રીતના ચડવાનું છે, ખૂબ જ ધ્યાનપૂર્વક ચડવાનું ભાઈ. બેલેન્સ, હા, ગ્રીપ લઈને પછી બેલેન્સ કરો. વેરી ગુડ, લક્ષ્મીકાંત સાહેબ પહોંચી ગયા. જરૂર પડશે. હા, અરે સાહેબની બોડી થોડીક છે પણ સાહેબ બેલેન્સ ખૂબ જ સારું રાખે છે. હવે અમારે અજાણ્યા ફોટોગ્રાફર ક્યાં હાથ રાખવો એ પોતાની ગ્રીપ ઉપરથી ખબર પડી જશે. તમે રાખશો એટલે હા, વેરી ગુડ. જો આવી રીતના ઉપર ચડવાનું છે અને અમારા ત્રણે ત્રણ શિક્ષક ભાઈઓ સેફ ઝોન ઉપર પહોંચી ગયા છે. હવે બધા, યસ, બધા રાઈટ પાડો. ચલો હવે હું પણ ચડવાનો છું. ઓકે, સ્ટાર્ટ. ચલો હું આવું છું. અમારા નાગવાના ભોમિયા જે અમને ટ્રેકિંગ સફળતાપૂર્વક પાર પડાવી એ ફાઇનલી એ પણ ચડી ગયા. ગુડ. તમે જોઈ શકો છો કે અમે ઉપર આવી ગયા છીએ. હા, અને જુઓ આ
થોડું ઘણું રિસ્કી છે, છતાં પણ અમે આરામથી ચડી ગયા. કારણ કે મને આ બાબતનું કેવી રીતે ચડવું એ નોલેજ હતું. ભીમશિલા વિશે આપણે જે વાત કરતા હતા, એક વિશાળકાય પથ્થર. હા, વિશાળકાય પથ્થર ભીમશિલા. પાણી નીકળી ગયા છે. જો અમે ઉપર આવી ગયા, ટુરિસ્ટની ગાડીઓ તમે જોઈ શકો છો. અમારો મેઇન રસ્તો ઉપર પહોંચી ગયા છે. ચાલો બધાને બાય બાય, ટેક કેર.